મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આશરે 1.50 કરોડના આસપાસનું શોપિંગ સેન્ટર 4 વર્ષથી બની ગયેલ છતાં હરાજી થતી નથી. દિવસે દિવસે નાની લારીઓ મસ્ત મોટી કેબિનો મૂકી દેતા પબ્લિક માટે ચાલવાનો પણ ફૂટપાથ દેખાતો નથી. જ્યારે કેટલાક લોકોએ 5-5, 6-6 કેબિનો ગોઠવી નગરપાલિકાની જગ્યામાં માલિક બની 4-4, 5-5 હજાર રૂપિયા ભાડું વસૂલે છે. ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે પહેલાં જે બસો અંદર આવતી હતી તે પણ હવે ડાયરેક્ટ આમો 4 રસ્તા ઉપરથી પસાર થઈ જાય છે. જ્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શોપિંગ સેન્ટરની સામે કેબિનો મૂકવામાં આવે છે જે નગરપાલિકાની જગ્યા ઉપર હોવા છતાં કેટલાક લોકો કેબિનોનું ભાડું વસૂલ કરે છે, જ્યારે કેટલાક લોકો શોપિંગ સેન્ટરની દુકાનોના નગરપાલિકા દ્વારા લગાવેલ લોક તોડી દુકાનોનો ઉપયોગ કરે છે. શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ પર ઉપલબ્ધ નથી, જ્યારે પ્રાઇવેટ શોપિંગમાં પાર્કિંગ તથા શૌચાલય વિના બાંધકામ પરમિશન નગરપાલિકા દ્વારા અપાતી નથી. આમોદ નગરપાલિકા દ્વારા આમોદ ચામડિયા હાઈસ્કૂલ સામે મેઇન રોડ ઉપર 64 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર આશરે 4 વર્ષથી બની જર્જરિત હાલત બનવા લાગ્યું છે અને જેની હરાજી કરવામાં આવી નથી. હાલ થોડા સમય પહેલા જ ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં શોપિંગ સેન્ટરની દિવાલને નુકસાન ન થાય જે માટે દિવાલ સાથે અંદાજિત 9-10 લાખ રૂપિયા જેટલી રકમની RCC અને પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. હાલ નગરપાલિકા દ્વારા શોપિંગની દુકાનો સામે 9,20,900ની મોટી રકમના રોડ અને પેવર બ્લોકની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપેલ હોવાથી અડીંગો જમાવેલ કેબિનો હાલ 4 રસ્તાથી તિલક મેદાન આવતા ભરચક રોડની અડધો રોકાણ કરી હોવાની વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. કેબિનો રોડ તેમજ ફૂટપાથનું રોકાણ કરેલ હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા ભાઈઓ તથા મહિલાઓને ચાલવાની પણ સમજ પડતી નથી, જ્યારે કેટલીક હાથ લારીઓ પણ રોડ ઉપર મૂકી હોવાથી અને કેટલાક લોકો દ્વારા બાઇકો તથા ફોરવ્હીલ પાર્ક કરી આપવાથી અને તિલક મેદાન સર્કલ પાસે પશુઓથી પણ ટ્રાફિક જામ થાય છે અને કેટલીક વાર નાના મોટા ઝઘડા પણ થાય છે. તો શું આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે નહીં, જેની લોક માંગ ઉઠવા પામી છે. જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. શું નામ તમારું? ઇરફાન રાણા. ઇરફાનભાઈ, શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા એવી છે કે સાહેબ જી, આ તો 1 મહિના પહેલાં મેં અરજી આપેલી છે આ પણ એની પંથકની, કે પબ્લિક ચાલે ક્યાં? પબ્લિકને ચાલવા માટે કોઈ જગા જ નથી. જ્યાં જ્યાં સાધન પાર્કિંગ થઈ જાય છે, પબ્લિક માટે રસ્તો જ નથી ચાલવાનો. જ્યાં હોય ત્યાં બધાએ પોતપોતાના બાપની મિલકત સમજીને દેરો જ નાખેલો છે. તો શું કહેશો એ વિશે તમે? પાલિકા પગલાં ભર એના વિશે. અરજી કેવી આપેલી છે? અરજી આપેલી છે કે માણસને પબ્લિકને ચાલવા માટે જગા જોઈએ, બીજું શું જોઈએ, એટલે પાર્કિંગની સમસ્યા. શું નામ તમારું? ગફુરભાઈ ખત્રી. શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા આ લોકોની ટ્રાફિક સમસ્યા છે સાહેબ. વર્ષોનો આ જૂનો આ લોકોનો ત્રાસ છે અને નગરપાલિકાના માટે આ લોકો એક જાતનું આવકનું સાધન છે, પણ નગરપાલિકાએ જેમને ફાળવેલા છે એ લોકોએ ઉપરા ઉપરી પોતપોતાના રીતે ભાડું વસૂલ કરે છે અને એક જાતની નગરપાલિકાની ઇન્કમ પર સ્ત્રોત આવક બંધ થઈ ગયું છે. એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે આ લોકોને વ્યવસ્થિત આયોજન કરી અને જે પણ એના હકદાર છે એમને ફાળવી બાકીના લોકો જે એની પર પોતાનું ગુજરાન ચલાવે છે અને નગરપાલિકાને કોર્ટમાં નાખે છે એ લોકો માટે એક્શન લે એવી અમારી રજૂઆત છે.